satyade.com आजादी समाचारोनी। गत सोमवार रात्रे क्राइम ब्रांचे अटिका विस्तार माथी बे शख्सों ने झड़पी लई तपास हाथ करता राजकोट लोधिका संघ ना डायरेक्टर आसो दरिया नुं नाम खोलता राजकीय क्षेत्रे चकचार मची गई हती। झड़पायेला शख्सों ने आसो दरियाए सट्टो रमवा माटेनी आईडी आपी हती। पुलिस आ मामले ऊंडाण पूर्वक तपास करशे तो मोटा माथाना नाम खोलवानी संभावना छे। विराणी अघाटमां बालाजी एंटरप्राइज नामनी कारखानावाड़ी शेरीमां उभा रहीने बे शख्सो पोताना मोबाइलमां आईडी मार्फते फोन पर ज राजस्थान तथा लखनऊ वच्चे चाली रहेली क्रिकेट मैच पर हार जीतनो जुगाड़ रमाड़ी रह्या हता। एवी माहिती मळता क्राइम ब्रांचना पीआई धोड़ा सहितनी टीम दौड़ी गई हती। पोलीस स्थळ पर जई त्यां हाजर चंपकनगरना प्रतीक दिनेश टोपिया अने कुवाडवा रोड पर आवेली एलपी पार्कना रहता हार्दिक जितेंद्र तारपराने सकंजामां लईने बन्ने पासेथी त्रण मोबाइल कब्जे कर्या हता। जेमांथी एक मोबाइलमांथी मळेली आईडी सहकारी आगेवान महेश आसोदरियाए अने बीजा मोबाइलमांथी मळेली आईडी मुंबईमां रहता हिमांशु पटेल आप्यानी कबूलात करी हती। तेमज हार्दिक तारपराना मोबाइलमांथी मळेली आईडी अजय नटवरलाल मिठाई आपी होवानुं बहार आव्युं हतुं। पोलीसे बन्ने आरोपीनी अटकायत करता रूपिया 85,000ना त्रण मोबाइल कब्जे करी सहकारी आगेवान आसोदरिया सहित त्रणनी शोधखोळ शुरू करी हती। राजकोट जिल्लाना सहकारी बैंकमां पट्टावाळानी भरतीमां आर्थिक कौभांड करवामां आव्यानी भाजपना धारासभ्य अने पूर्व मंत्री जयेश रादड़िया विरुद्ध प्रदेश भाजपना आगेवान समक्ष भाजपना ज नितिन ढांकेचा अने हरदेवसिंह जाडेजा सहितना आगेवानोए रजूआत करी हती। તે રજૂઆત પત્રમાં રાજકોટના લોધિકા સંઘના બેંકના પ્રતિનિધિ તરીકે ડાયરેક્ટર તરીકે રહેલા વિજય સખ્યાએ પણ સહી કરી હતી। વિજય સખ્યા હરીફ જૂથ સાથે બળી જતા જયેશ રાદડિયાએ રાજકોટ લોધિકા સંઘના બેંકના પ્રતિનિધિ તરીકે વિજય સખ્યાનું નામ હટાવીને મહેશ આસોદરિયાનું નામ મૂકવા કહ્યું હતું, જેના પર હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી હતી। ત્યારે હવે આસોદરિયાનું નામ ક્રિકેટ છટ્ટામાં બહાર આવતા ભાજપના કેટલાક નેતાઓને નીચા જોવાનું થયું છે। ब्यूरो रिपोर्ट सत्य डे न्यूज। हाल राजकोट क्राइम ब्रांच द्वारा अलग अलग जगह क्रिकेट ना जे मुखियो छे तेनी ऊपर गुनाओ दाखल करवानी कार्यवाही सतत शुरू में है। गई काले एक गुनो दाखल थयेलो छे क्राइम ब्रांच द्वारा जेनी अंदर आकाश पटेल अने अन्य बे इसमो जेमां एक महेश आसोदरियानुं पण नाम खुलेलू छे। अने अमारा द्वारा आजे मुखियो जे छे के जे लोको आ प्रमाणेनी एप्लिकेशन्स बनावीने લોકો સુધી પહોંચાડતા હોય છે અને પ્રાઇવેટ સર્વર બેઝડ એપ્લિકેશન્સ હોય છે આ બધી, જેથી કરીને તે લોકો ઇઝીલી ટ્રેસ આઉટ ન થઈ શકે, એટલે એના માટે તેને અમે એફએસએલની પણ હેલ્પ લઈ રહ્યા છીએ। અને આ પ્રકારના જે સર્વરનો પોતે પોતાના મોબાઈલ અથવા લેપટોપમાં એક સર્વર એને જ સર્વરમાં કન્વર્ટ કરી એપ્લિકેશન બેઝડ જે લોકો આ પ્રકારના ક્રિકેટનો સટ્ટો ચલાવતા હોય છે તમામ વિરુદ્ધ અમારા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મહેશને પકડવા માટે શું કામગીરી? હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ લાગેલી છે। અમે લોકો હ્યુમન સોર્સિસથી અને અન્ય ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા એમનું લોકેશન શોધીને આગળ એમને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। એટલે હાલ આપણે જે આરોપીને પકડ્યો છે એનું 1,00,000 ઉપરનું ટ્રાન્ઝેક્શન થયેલું છે જે તે આરોપીનું। અને અમારા દ્વારા જે મેઇન એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનને અમે લોકો કબજામાં લઈશું અને જે સર્વરની મેં જે આપણે વાત કરી પ્રાઇવેટ સર્વર છે એને અમે શોધી રહ્યા છીએ અને મળ્યાથી પછી આગળ કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે એ એનું અમે આગળ કાર્યવાહી કરીશું। અને એ ઉપરાંત અમે લોકો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ જે અન્ય જિલ્લાઓની અંદર દરોડા પડ્યા છે અને એની અંદર આ બાજુના જે મુખ્યોના નામ ખુલ્યા છે એ બાબતે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલનમાં છીએ અને જે સાથે મળીને અમે લોકો એમાં પણ કાયદેસરની કાર્યવાહી કરી છે। આકાઓ જે છે મુંબઈ અને વિદેશમાં હોય છે તો તેને કઈ રીતે મેં આપને વાત કરી એમ જે મેઇન એનું અમારી પાસે ટેકનિકલ જો અમે એફએસએલની હેલ્પ લઈને ખરેખર કોણ કોણે એપ્લિકેશન બનાવી છે કોણ એનો ઉપયોગ કરી રહ્યું છે એ પ્રસ્થાપિત કરી પછી એ લોકોને ધરપકડ માટે કાર્યવાહી કરીશું। અને જો અમારી પાસે નામમાં જે તે બુકીઓના નામ ખુલશે અને એ લોકો બહાર વિદેશમાં હશે તો વિદેશમાંથી પણ અહીંયા આવવા માટે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરીને અમે એમાં કાયદેસર કાર્યવાહી કરીશું। અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।